વિદ્યાર્થી મિત્રોનો બસ કોઈ પણ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગર સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મેળા વિશે વાત કરવાની છે. જ્યારે તમે મેળામાં જાઓ ત્યારે કઈ કઈ વસ્તુઓ જોવો છો, પછી મેળામાં કોણ કોણ હોય છે એના વિશે આપણે વાત કરવાની છે અને મેળા વિશે આપણે ચાર પાંચ વાક્ય પણ લખવાના છે. પછી તમે મેળામાં કઈ કઈ વસ્તુઓની ખરીદી કરો છો એ પણ આપણે આજે યાદી એની બનાવવાની છે. તો આપણે મેળામાં તમે જોયેલી વસ્તુઓની યાદી બનાવો. તો હવે આપણે મેળામાં જઈએ ત્યારે કઈ કઈ વસ્તુ આપણે જોઈ હોય એની આપણે યાદી બનાવવાની છે. તો આપણે પેજ નંબર 29 ઉપર બધા ધ્યાન આપશે ત્યાં આપણે પ્રશ્ન નંબર 10 મેળામાં જોયેલી વસ્તુની યાદી તૈયાર કરો. તો પહેલું તો આપણે ચમડું જોયું હોય, પછી છે રમકડા, ત્યારબાદ છે આઈસ્ક્રીમ, પછી પોલીસમેન, ભિખારીને પણ આપણે ત્યાં જોયા હોય, પછી માણસોને જોયા હોય, ફુગ્ગાવાળાને જોયો હોય, પછી મદારી જોયો હોય, ટિકિટ વાળાને જોયો હોય, પછી નાસ્તા વાળો, પછી બાળકોને જોયા હોય તમારા જેવા, પછી મોતનો કૂવો. તો આ આપણે મેળામાં જોયેલી યાદી કે આપણે આટલી આટલી વસ્તુઓ આટલા આટલા માણસો પછી આવી આવી વસ્તુઓ આપણે જોયેલી હોય છે. તો મેળામાં હવે આ જ રીતના તમારે પણ સ્વાધ્યાય પોથીની અંદર ઉતારવાનું રહેશે. આવી જ આપણે યાદી તૈયાર કરવાની છે. પછી ત્યારબાદ તમારા મિત્ર સાથે ચર્ચા કરો અને મેળા વિશે વાક્ય લખો. હવે આપણે મેળા વિશે વાક્ય લખવાના છે. તો પહેલું છે મેળામાં રમકડા મળે છે, પછી છે મેળામાં ચકડોળ હોય છે, પછી છે મેળામાં આઈસ્ક્રીમ ની દુકાન હોય છે, પછી છે મેળામાં મદારીના ખેલ હોય છે, મેળામાં મોતનો કૂવો હોય છે. વ્યવસ્થિતપણે લખજો. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.